નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે. તેમણે જણાવ્યું કે દેશને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે, જે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત માટે ગર્વની બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે 20,000થી વધુ સરપંચોનું સ્વચ્છતાની નેમ સાથે મહાસંમેલન યોજાશે. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું કે 2 ઓક્ટોબર દેશભરમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવાશે અને સ્વચ્છતાનો સંદેશ દેશ અને દુનિયામાં પહોંચાડાશે. ગુજરાતના 10,000 અને વિવિધ રાજ્યોના 10,000 સરપંચો આ સંમેલનમાં ભાગ લેશે. ગૌરવ પ્રાપ્ત થાય અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનો સાબરમતી આશ્રમ, મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ એવા ગુજરાતની અંદર આ 2 ઓક્ટોબરના દિવસે ભારત સરકારે જે કાર્યક્રમ નક્કી કર્યો છે પ્રમાણે 20,000 સરપંચોનું સંમેલન યોજવામાં આવશે. આ 20,000 સરપંચોમાંથી 10,000 સરપંચો એ ગુજરાત રાજ્યના હશે અને 10,000 સરપંચો એ જુદા જુદા રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા અને અન્ય કેન્દ્ર શાસિત વિસ્તારોમાંથી આ 10,000 સરપંચો એ 3 દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે.